नमस्ते विद्यार्थी मित्रों, श्री नीलराज शैक्षणिक संकुल ની YouTube ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે ધોરણ 7 માં આપણે પદાવલી ચેપ્ટર માં આગળના લેક્ચર માં આપણે પદાવલીઓના સરવાળા બાદબાકી પદાવલી કોને કહેવાય તેમાં કેટલા પદ હોય અવયવ ટ્રી વગેરે વિશે ચર્ચા કરી. હવે આજે આપણે કોઈ પણ પદાવલી આપેલી હોય તેની કિંમત કઈ રીતે શોધવી તે શીખશું. આગળના લેક્ચર માં આપણે જોયું હતું ને કે પદાવલી માં શું હોય તો કે ચલ અને સહગુણકો મળીને શેની રચના કરે છે તો કે પદાવલી. હવે ચલ ની કિંમત આપણને ખ્યાલ છે કેવી હોય તો કે ચલિત હોય એટલે બદલાતી રહેતી હોય એવું આપણે શીખ્યા હતા. હવે આ ચલ છે એની કિંમત શું તમે બદલાતી લઈ શકો એ બધું શોધવાનું છે. તો અહીંયા તમને છો ઉદાહરણ આપેલું છે કે x બરાબર 2 માટે નીચે આપેલી પદાવલી ની કિંમત શોધો. તો x બરાબર 2 છે એનો અર્થ એમ થાય કે પદાવલી માં જ્યાં છે x આપેલું છે ત્યાં તેની જગ્યાએ શું મૂકવાનું છે 2. અહીંયા x છે તો x ની જગ્યાએ તમે 2 મૂકશો એટલે શું થશે, બાકીના આંકડા છે એ નિશાની સહિત તેમ જ રહેવા દેવાના છે એટલે 2 + 4 બરાબર શું થશે 6. અહીંયા આપણને ખ્યાલ છે 4 ગુણ્યા x બંને કેવા સંબંધમાં છે, ગુણાકારમાં એટલે 4 ગુણ્યા 2 કેટલું થાય 8. 8 માઈનસ શું આવશે 3. તેવી જ રીતે અહીંયા 2 મૂકશો એટલે 2 ગુણ્યા 2 2 નો વર્ગ 4 થાય અને 5 ચોક 20. 19 માંથી 20 બાદ કરો તો મોટું પદ છે નિશાની શેની આવે અહીંયા માઈનસ ની. તેવી રીતે અહીંયા 100 માઈનસ 10 x નો ઘન છે એટલે 10 ગુણ્યા 2 નો શું આવે ઘન, 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત ગુણાકારમાં 2 આવે 3 માથે છે એટલે 2 2 4 ને 4 2 8 એટલે 10 8 80. 100 માઈનસ 80 કરશો એટલે કેટલા વધે 20. તેવી રીતે અહીંયા ઉદાહરણમાં બીજા ઉદાહરણ 8 માં n ની જગ્યાએ માઈનસ 2 મૂકીને કિંમત શોધવાની છે. તો જ્યાં જ્યાં n આવે ત્યાં માઈનસ 2. હવે પહેલામાં જોજે 5 n ની જગ્યાએ માઈનસ 2 મૂકશો એટલે 5 એમ જ હતું કાઉસ કરો એટલે શું થાય ગુણાકાર. 5 2 10 પણ 1 પ્લસ અને 1 માઈનસ હોય એટલે જવાબ શેમાં આવે, માઈનસમાં આવશે એટલે 10 કેવા આવશે તો કે માઈનસ 10 આવશે. માઈનસ 10 અને આ 2 કેવા હતા તો કે માઈનસ જ હતા. હવે સરખી નિશાનીનું શું થાય સરવાળો, માઈનસ માઈનસ પ્લસ પણ નિશાની તો શેની આવશે તો કે બંને પદને જે સરખી હોય તે એટલે 10 ને 2 થશે 12 પણ નિશાની શેની આવે તો કે માઈનસ. અહીંયા પણ હવે અહીંયા શું છે તો કે માઇનસ 2 નો વર્ગ આપણને ખબર છે આગલા લેક્ચરમાં જોયું હતું કે બેકી સંખ્યામાં માઇનસની નિશાની હોય એટલે એનું શું થઈ જાય ધન પૂર્ણાંક થઈ જાય ને. કે 2 ની 2 કાત છે એટલે 2 કેટલી વખત માઇનસ હશે 2 વખત. તો 2 બેકી સંખ્યા થઈ એટલે 2 નો વર્ગ કેવો થઈ ગયો પ્લસ 4. હવે 5 ગુણ્યા 4 કેટલું થશે 20. હવે અહીંયા 5 ગુણ્યા 2 એટલે માઇનસ 10 માઇનસ 2 એટલે 5 ને આ પદ તો પેલું હતું એ જ છે એટલે એનું સાદરૂપ પહેલાંનું શું આવ્યું હતું માઇનસ 12 આવ્યું હતું એટલે 20 માંથી શું કરવાનું 12 બાદ કરી નાખો જવાબ આવે માઇનસ 8. ત્રીજી રકમ છે તેમાં તો કે આ 3 સ્ટેપ છે વધારાનું શું એડ થયું છે એનનો ઘન. હવે આ 3 સ્ટેપનું સાદરૂપ શું આવ્યું હતું માઇનસ 8. હવે એનનો ઘન શું કરશો તો કે માઇનસ 8 થાય ને માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 એટલે એકી સંખ્યામાં જ્યારે માઇનસની નિશાની ગુણાકારમાં આવતી હોય ત્યારે શું થાય તો કે જવાબ ઋણ પૂર્ણાંક જ મળે એટલે માઇનસ 8 અને ઉપરનાનું આટલાનું સાદરૂપ શું આવ્યું હતું પ્લસ 8 એટલે માઇનસ 8 પ્લસ 8 8 માઇનસ 8 શું થઈ જશે 0. એવી રીતે આપણે અહીંયા કોઈ પણ બે ચલ એક પદાવલીમાં આવ્યા આપેલા હોય તો બંનેની કિંમત અલગ અલગ મૂકીને પણ શોધી શકીએ. અહીંયા છે a પ્લસ b એની જગ્યાએ 3 લેવાના છે અને b ની જગ્યાએ 2 એટલે a પ્લસ b બરાબર 3 વત્તા 2 બરાબર શું થશે 5. એ રીતે બધી જ જગ્યાએ જ્યાં જ્યાં a આવે છે ત્યાં 3 મૂકવાના જ્યાં b આવે છે ત્યાં 2 મૂકી અને પદાવલીની કિંમત શોધવાની છે. તો સ્વાધ્યાયમાં પણ આવી જ રીતના બધા દાખલા છે. અહીંયા શું કરવાનું છે જ્યાં જ્યાં એમ આવે ત્યાં બધે શું મૂકવાનું 2 એટલે પહેલું શું થશે 2 માઇનસ 2 0. આ પાંચમું જોઈએ આમ છે 5 એમ છે એમની જગ્યાએ શું મૂકવાનું છે આપણે 2 એટલે ગુણાકારમાં 2 આવશે
छेद में बे माइनस चार पांच दू शू थे दस भाग्या बे माइनस शू आवे चार दस भाग्या बे करशो तो केटला आवशे पांच माइनस चार बराबर शू आवशे किंमत पदावलीनी एक अहीं पी नी जगह शू लेवानुं छे तो के माइनस चार पी अपने छेली रकम छे एनुं सादुरूप जोईए तो बे કૌંસમાં શું પી ની જગ્યાએ લેવાનું છે માઇનસ પી જ્યાં જ્યાં પી આવે ત્યાં બે માઇનસ ત્રણ પી નો વર્ગ છે એટલે માઇનસ બે નો વર્ગ અને પ્લસ ચાર પી ની જગ્યાએ માઇનસ બે અને પ્લસ શું આવશે સાત માઇનસ બે તેમજ રહ્યા આગળ કીધું તેમ એકી સંખ્યા હોય ત્યાં નિશાની માઇનસની મૂકી દેવાની બેનો કોણ શું થશે આઠ આ માઇનસ સમીકરણની છે એકી સંખ્યા હોય બેનો વર્ગ પ્લસમાં આવશે ચાર અહીંયા તો ચાર દુ આઠ પણ પ્લસ માઇનસ શું નિશાની આવશે માઇનસ અહીંયા પ્લસ સાત હવે આઠ દુ શું થશે સોળ પણ ગુણાકારમાં ખબર છે બે ઋણ પૂર્ણાંક આવે એટલે ધન પૂર્ણાંક થઈ જાય અહીંયા એક ઋણ ને એક ધન એટલે ઋણ જ રહેશે ત્રણ ચોક બાર માઇનસ સાત અને પ્લસ આઠ હવે આવું સ્ટેપ આવ્યું આમાં જોઈ શકો છો કે સોળ અને સાત પ્લસ છે અને બાર અને આઠ નિશાની માઇનસ છે સરખી નિશાની સજાતીય પદ આપણે જોયું ને બાજુ બાજુમાં લખી નાખવાનું સોળ પ્લસ સત્તર અને માઇનસ બાર ને માઇનસ આઠ હવે આપણને ખ્યાલ છે સરખીનો સરવાળો પણ નિશાની તો છે બંને પદને સરખી છે તે જ આવશે અહીંયા આપણે સોળ અને સત્તરનો સરવાળો કરશું તો શું આવશે ત્રેવીસ એને પ્લસની નિશાની છે આ બંનેનો સરવાળો આઠમાં બાર નાખો તો વીસ પણ બેન સરખી નિશાની શેની છે માઇનસની માઇનસ હવે જોવું છે બેની નિશાની અલગ એક પ્લસ અને એક માઇનસ એટલે બાદ બાકી થઈ જવાબ આવશે ત્રેવીસમાંથી વીસ બાદ કરો કેટલા વધશે ત્રણ મોટા પદની નિશાની એટલે શેની આવે પ્લસની એટલે આપેલ બહુપદીની કિંમત શું આપણને મળે છે કે ત્રણ તેવી રીતે આમાં એક્સની જગ્યાએ શું મૂકવાનું છે માઇનસ એક અહીંયા એ અને બી બંને આપેલા છે કે એની જગ્યાએ બે મૂકશું ને બીની જગ્યાએ માઇનસ બે જોઈએ આ બીજી રકમ છે તેનું સાદુરૂપ આપવું હોય તો શું આવશે એની જગ્યાએ બે બેનો વર્ગ પ્લસ એ બી છે એટલે પ્લસ બે અને બીની જગ્યાએ માઇનસ બે અને પ્લસ બીનો વર્ગ એટલે કોનો વર્ગ થશે માઇનસ બેનો વર્ગ હવે અહીંયા બેનો વર્ગ શું થશે ચાર એ બે દુ ચાર એક પ્લસ ને એક માઇનસ એટલે માઇનસ ચાર અને પ્લસ બેકી સંખ્યામાં છે એટલે બેનો વર્ગ ચાર પ્લસ ચાર અને માઇનસ ચાર કેન્સલ થઈ ગયું શું જવાબ આવ્યો ચાર કેન્સલ થઈ જાય એટલે શું થઈ જાય ચારમાંથી ચાર બાદ કરી નાખો છો તો ઝીરો આવી જાય છે વધે છે શું તો કે બાકીના એક જ ચાર વધે છે તેવી રીતે અહીંયા છે ચોથામાં પણ પાંચમામાં એ બરાબર ઝીરો લેવાનું બી માઇનસ વન એટલે આપણે એ તે ઉદાહરણ એક લઈએ ત્રીજું ઉદાહરણ જોઈએ કે જ્યાં છે એ આવે છે ત્યાં શું લેવાનું છે ઝીરો એટલે બે ગુણ્યા ઝીરોનો વર્ગ એનો વર્ગ છે એટલે બીની જગ્યાએ શું લેવાનું છે માઇનસ એક પ્લસ બે એ એટલે ઝીરો અને બી બીનો વર્ગ છે એટલે શું આવશે માઇનસ એકનો વર્ગ અને પ્લસ એ એટલે ઝીરો અને બી એટલે શું આવશે માઇનસ એક હવે જોઈએ બે એમ જ રહેવા દઈએ ઝીરોનો વર્ગ શું થશે ઝીરો બે ગુણ્યા ઝીરો ગુણ્યા માઇનસ એક હવે પ્લસ અહીંયા બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો અને એકનો વર્ગ શું થઈ જાય પ્લસ એક એટલે ગુણ્યા એક અને અહીંયા ઝીરો ગુણ્યા એક એટલે ઝીરો આપણને ખબર છે કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર લઈ તો શું આવે ઝીરો આનો પણ ગુણાકાર ઝીરો અને આનો પણ ગુણાકાર ઝીરો એટલે ઝીરો વત્તા ઝીરો વત્તા ઝીરો ત્રણ વખત ઝીરો ન આવે ગમે એટલી વખત ઝીરોનો સરવાળો કરો શું થાય ઝીરો જવાબ
આવશે એટલે ગુણાકાર કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ જવાબ શું આવે 0 છઠ્ઠા દાખલામાં x ની જગ્યાએ આપણે શું કિંમત મૂકવાની છે 2 અહીંયા પહેલા x ની જગ્યાએ 2 મૂકી દે 2 ને 2 શું થાય 4 પછી 3 સાથે ગુણાકાર એટલે 3 4 12 પ્લસ અહીંયા 5 2 10 ને માઈનસ 7 પછી સાદુરૂપ આપી દેવાનું હવે આમાં 3 પદાવલી આવે છે જો કે x આવે ત્યાં 3 મૂકવાનું a આવે ત્યાં માઈનસ 1 અને b આવે ત્યાં માઈનસ 2 અમુકમાં 3 આવે અમુકમાં 1 આવે છે તો અમુકમાં 1 2 ને અમુકમાં 1 3 3 1 પદાવલીમાં ક્યાંય ચલ આવતા નથી જો 3 આવે તો તેનું સાદુરૂપ પણ આપણે આ પ્રકારે જ આપી દેવાનું હવે અહીંયા છે જો z બરાબર 10 હોય તો z ની 3 ઘાત માઈનસ 3 અને z માઈનસ 3 10 ની કિંમત શોધો તો આપણે જોઈએ z ની જગ્યાએ કેટલા મૂકવાના છે 10 10 નો ઘન માઈનસ 3 z ની જગ્યાએ શું આવશે 10 માઈનસ 10 10 નો ઘન એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલા થાય 10 10 100 અને 100 10000 માઈનસ આ 10 માઈનસ 10 કરશો તો શું આવશે 0 હવે 0 ગુણ્યા 3 એટલે શું આવે 0 જ આવે 1000 માંથી 0 બાદ કરીએ તો શું જવાબ મળશે આપણને 1000 જ મળવાનું છે તેવી રીતે અહીંયા p ની જગ્યાએ માઈનસ 10 મૂકીને આપણે કિંમત શોધવાની છે ત્યારબાદ 10મો છે આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપી a બરાબર શું 5 અને b બરાબર માઈનસ 3 માટે કિંમત શોધો સાદુરૂપ આપી એટલે પહેલા આનો ગુણાકાર કરશો એટલે શું થશે 2a નો વર્ગ કૌંસની બહાર છે એનો કૌંસની અંદર છે એ બધાય પદ સાથે ગુણાકાર નિશાની પ્લસની છે 2 ગુણ્યા ab એટલે 2ab પ્લસ 3 અને માઈનસ એ બી હવે જોવોજી સજાતીય પદ કયું કયું છે એ બી એ બી છે સરવાળા બાદ બાકી થશે વર્ગવાળો એક જ છે ને હવે બે એ બી માંથી એક એ બી બાદ કરો ખાલી શું વધશે એ ગુણ્યા બી અને પ્લસ 3 હવે તમને આ સાદું રૂપ મળી ગયું આમાં તમારે એ ની જગ્યાએ 5 અને બી ની જગ્યાએ માઈનસ 3 મૂકવાનું તો 2 છે એનો વર્ગ છે તો તેની જગ્યાએ શું મૂકશું આપણે 5 નો વર્ગ પ્લસ a એટલે 5 અને b એટલે માઈનસ 3 અને પ્લસ 3 2 5 નો વર્ગ શું આવે 25 આ પ્લસ માઈનસ માઈનસ 5 તેરી 15 અને પ્લસ શું આવશે 3 25 દુ કેટલા થાય 50 માઈનસ 15 અને પ્લસ 3 50 માંથી 15 બાદ કરશું કેટલા વધશે 35 પ્લસ 3 એટલે શું તમારો ફાઇનલ આન્સર આવશે તો કે 38 જો તમારે 35 અને 3 નો સરવાળો 53 કરી નાખો ને પછી 15 બાદ કરશો તો પણ જવાબ મળી જશે તો અહીંયા આપણું બીજું સત્ય છે કે પદાવલીઓની કિંમત શોધી તે પૂર્ણ થાય છે આગળના લેક્ચરમાં આપણે બીજગણિતીય પદાવલીઓનો ઉપયોગ સૂત્ર અને નિયમો વિશે અભ્યાસ કરશું તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત અસ્તુ